Good morning, children. Apne standard 5 subject English ma. Step 1 little steps 1 2 3 no abhyas karta hata. To agarna video ma apne activity 1 ma ek poem sikhi gaya. I have a little saw. Tyar pachi activity 2 ma ek chitra varta sikhi hata. Lily Billy and Bulu. To e chitra varta ne adhare અહીંયા ખાલી જગ્યા આપેલી છે એ આપણે આજે પૂરવાની છે આ ખાલી જગ્યાઓ તમારે એક્ઝામ માં પણ પૂછાય છે એટલે બરાબર ધ્યાન આપજો બરાબર તો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 5 ઉપર તમને ખાલી જગ્યા આપેલી છે તો પહેલી ખાલી જગ્યા છે લીલી ઇઝ અ ખાલી જગ્યા તો લીલી એ કોણ હતી લેમ કીકો લેમ યાની ગીતાનું બચ્ચું ગોટ યાની બકરી તો શું આવશે હવે આગળ ડ્રાઇવિંગ હોર્સ પર તે રાઉન્ડ કરો
H K ball tall call. तो कया शब्दों सरखा लागे छे आपने तो call ना जेवो ज ball tall ने call लागे छे बराबर अहीं बेट लागतो नथी तो आपणे आ ભણાવ કરીશું ball tall call બીજી રીતે જોઈએ તો આપણે પાછળ બે શબ્દ જોઈ લેવાના પાછળ બે શબ્દ હોય એવા અહીંયા જે શબ્દ આપેલા છે પાછળ છે કે નહીં એ જોઈ લેવાનું અહીંયા ડબલ એ છે તો અહીંયા ડબલ એ છે ના અહીંયા છે હા અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો ઓલ બોલ ટોલ કોલ એ સમાન ઉચ્ચારવાળા શબ્દો છે હવે આગળનો શબ્દ છે પીસ તો એના જેવા ઉચ્ચારવાળા શબ્દ અહીંયા જોઈએ તો બાઉ છે ના કપ છે ના ફિશ તો ડી અને ફિશ આપણને સમાન ઉચ્ચારવાળા લાગે છે ત્યાર પછી વી તો ડી વીસ એ આપણને સમાન ઉચ્ચારવાળા લાગે છે અને બીજી રીતે જોઈએ તો અહીંયા એસ એચ તો અહીંયા એસ એચ નથી અહીંયા પણ નથી અહીંયા છે અને અહીંયા પણ છે એટલે આ બંને શબ્દો સમાન ઉચ્ચારવાળા છે ડી વી અને વીસ હવે છેલ્લો શબ્દ છે તમે તેના જેવા શબ્દો જોઈએ તો કોણ તો આપણને લાગે છે ના જેવો ઉચ્ચારવાળો શબ્દ ના ત્યાર પછી યમી તો ટમી ને યમી એ આપણને લાગે છે સમાન ઉચ્ચારવાળો શબ્દ ત્યાર પછી મમ્મી એ પણ લાગે છે અને ત્યાર પછી સની હવે અહીંયા આપણે જોઈએ તો યમી અને મમ્મી એ સમાન ઉચ્ચારવાળો લાગે છે ટમી યમી અને મમ્મી હવે અહીંયા જોઈએ સની એ પણ એના જેવું લાગે છે પણ અહીંયા શું છે ડબલ એમ છે તો અહીંયા ડબલ એમ છે અહીંયા પણ છે પણ અહીંયા એમ છે એટલે એ શબ્દ આવશે નહીં બરાબર તો સ્વાધ્યાય પદ્ધતિમાં પેજ નંબર 5 ઉપર તમારે આ શબ્દ બીજા આપેલા છે કે તમારે જાતે રાઉન્ડ કરવાના છે હવે સ્વાધ્યાય પદ્ધતિમાં પેજ નંબર 5 અને 6 ઉપર તમને આપ્યું છે વોટ W H A T વોટ એટલે શું તો વોટ નો ઉપયોગ ક્યારે થાય છે એ આપણે અહીંયા જોઈએ તો કોઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે હવે કોઈ પણ વસ્તુ આપણને ખબર ના હોય તો એ વિશે જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ ધારો કે આ ચોક છે બરાબર હવે ચોક છે આપણને ખબર નથી તો આપણે શું પૂછીએ વોટ ઇઝ ઈ તો જવાબ શું મળે ઈ ચોક બરાબર એવી જ રીતે અહીં આપણે સ્વાધ્યાય પદ્ધતિમાં ચિત્રો આપેલા છે સાઈડમાં પ્રશ્નો પૂછેલા છે અને કૌંસમાં જવાબ પણ આપેલા છે તો આપણે ચોઈસ કરીને અહીંયા લખવાના છે બરાબર તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વોટ ઇઝ ઈટ વોટ ઇઝ ઈટ પ્રશ્ન પૂછ્યો છે હવે સાઈડમાં પણ ચિત્ર આપેલું છે સાનું ચિત્ર આપેલું છે રિંગનું હવે ઓપ્શન પણ આપેલા છે અહીંયા રિંગ કે બેંગલ તો બેંગલ એટલે તો બગડી થાય અને રિંગ યાની વીંટી થાય તો અહીંયા સાનું ચિત્ર આપેલું છે વીંટીનું આપેલું છે તો આપણે અહીંયા લખીશું આપણે ચોઈસ કરીશું રિંગ બરાબર હવે જવાબ શું લખવાનું છે એ રિંગ અને ઇટ્સ અ રિંગ આ એક્ઝામ્પલ છે બરાબર હવે આપણે આગળ જોઈએ તો પહેલું છે વોટ ઇઝ ઈટ તે શું છે હવે અહીંયા ચિત્ર આપેલું છે ઓપ્શન પણ આપેલા છે તમને તો આપણે જોઈએ સાનું ચિત્ર છે તો બે એટલે કે ખંડનું ચિત્ર છે બરાબર અહીં ઓપ્શન આપેલા છે રિંગ કે બે તો આ રિંગ તો છે નહીં સાનું ચિત્ર છે બેલનું છે તો આપણે અહીંયા લખીશું એ બે યાની લંડની ત્યાર પછી અહીં એક્ઝામ્પલમાં આપેલું છે ઇટ્સ અ રિંગ એ રિંગ ઇટ્સ અ રિંગ તો આપણે અહીંયા લખીશું ઇટ્સ એ બેન એટલે કે ઇટ્સ અહીંયા એપોસ્ટ્રોફી ક્યાં છે બરાબર એનો મતલબ ઇટ ઇઝ થાય ઇટ ઇઝ એ બેન તમે આ પણ લખી શકો અને આ પણ લખી શકો બરાબર હવે બીજું છે વોટ ઇઝ ઈટ તે શું છે હવે ચિત્રમાં તમને સાનું ચિત્ર દેખાય છે કેરી તો કેરી ની ઇંગ્લિશ માં શું કહેવાય મેંગો તો અહીં ઓપ્શન આપેલા છે લેમન કે મેંગો લેમન યાને શું થાય લીંબુ થાય અને મેંગો યાને કેરી તો આ સાનું ચિત્ર છે કેરી નું છે તો આપણે અહીંયા લખીશું એ મેંગો એક્ઝામ્પલ પ્રમાણે લખીએ તો ઇટ્સ એ મેંગો બરાબર તો તમારે એક્ઝામમાં પણ આ રીતે પૂછાય છે આ રીતે પ્રશ્ન પૂછ્યો હશે ચિત્ર પણ આપેલું હશે ઓપ્શન પણ આપેલા હશે તો ચિત્ર ઓળખીને તમારે ઓપ્શન જોઈને અહીંયા આ રીતે એક્ઝામ્પલ પ્રમાણે લખવાનું છે